છેલ્લા કેટલાક દિવસોમાં તમે ઇલેક્ટ્રિક વાહન સળગી ગયાના કિસ્સાઓ જોયા જાણ્યા અને વાંચ્યા હશે સરકાર કહી રહી છે કે ઈ વ્હીકલ ખરીદો ઈ વ્હીકલ ખરીદો પણ કઈ રીતે ભડભડ સળગી ઉઠે એવા વાહન ખરીદવાનું જોખમ તમે લેશો ખરા આજે હું આ ઇલેક્ટ્રિક વ્હીકલમાં કેમ આગ લાગે છે એ કહેવાની છું નમસ્કાર હું છું શિવાની આજે ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાના કારણનું સંશોધન કરવું છે ઓલા

આ એ જ લિથિયમ આઈયોન બેટરી છે કે જેને તમે તમારા સ્માર્ટફોનમાં પણ જોઈ હશે સ્માર્ટ વોચ મોબાઈલ જે પણ ચાર્જેબલ સાધનો હશે તેમાં આ જ પ્રકારની બેટરીનો ઉપયોગ થાય છે વિશ્વભરમાં તેનો ઉપયોગ થતો હોય છે કારણ કે વજનમાં હળવી અને બીજી પણ તેની ઉપયોગીતા ઘણી છે જો કે વાહન સળગવાના કિસ્સાઓમાં ક્યાંક તે જોખમી તો સાબિત નથી થઈને હવે જરા આ ચિત્રને ધ્યાનથી જુઓ જેમાં કઈ રીતે લિથિયમ આયોન બેટરી કામ કરે છે તે બતાવાયું છે બાળપણમાં આપણે ભણ્યા હતા ધન અને ઋણ જેની વચ્ચે પ્રક્રિયાથી આયોન્સની આપલે થાય અને બેટરી પોતાનું કામ કરે અને તેની આખી બનાવટ જોઈએ તો લિથિયમ કે જે આપણે સાઉથ અમેરિકા જી હા મિત્રો સાઉથ અમેરિકાથી આપણે આયાત કરીએ છીએ તે આ બંને ધ્રુવો ધન અને ઋણ પર લાગેલા હોય છે ત્યારે તેની વચ્ચે ઇલેક્ટ્રોન જનરેટ થાય છે અને આ ચાર્જ થયેલા ઇલેક્ટ્રોનથી બેટરી કામ કરે છે અને તમારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસને પાવર મળે છે તેની આ રિચાર્જ થઈ શકવાની ક્ષમતાને કારણે જ તેનો ઉપયોગ વધ્યો છે બીજી પણ એક પ્રકારની બેટરી છે જેને લેડ એસિડ બેટરી કહેવાય છે પણ તેની ક્ષમતા લિથિયમ આઈયોન બેટરીથી ખૂબ ઓછી છે જેથી તે વધુ ઉપયોગમાં નથી કારણ કે લિથિયમ આયોન બેટરી જ્યાં એકસો પચીસ વોટ પર કેજી સંગ્રહ કરી શકે છે ત્યાં લેડ એસિડ બેટરીની ક્ષમતા માત્ર પચીસ વોટ પ્રતિ કિલોગ્રામની છે આ પણ એક માહિતી કામની છે અને તેને ખૂબ નાની જગ્યામાં કોમ્પેક્ટ કરીને પણ રાખી શકાય છે તે પણ તેની એક ખાસિયત છે પણ ક્યાંક એ જ તો કારણ નથી ને બેટરીને ખૂબ ઓછી જગ્યામાં સ્ટોર કરવામાં તેના પર દબાણ વધી શકે છે જેમ કે તમે સ્માર્ટફોનને તડકામાં લઈ જાઓ તો તે ઓછી સ્પીડમાં કામ કરશે હવે જો કે આ પ્રકારના ડિવાઇસીસમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ જેને ટૂંકમાં બીએમએસ કહેવાય છે જે તમારા જોવામાં આવ્યું હશે તે એક ખાસ ફીચર છે કે ક્યાં સુધીની માહિતી આપશે તમારી ડિવાઇસનું ટેમ્પરેચર પણ કેટલું છે એ પણ આ સિસ્ટમથી તમને ખ્યાલ આવશે બેટરી કેટલી ચાર્જ છે બેટરીની લાઈફ સાઇકલ આ બધી વાતોનું ધ્યાન બી એમએસ રાખે છે ચાલો આ તો ક્લિયર થઈ ગયું હવે આવીએ મેઇન મુદ્દા પર કે આગ કેમ લાગે છે તો ઇલેક્ટ્રિક વાહનો સળગવાના કિસ્સામાં પ્રાથમિક અનુમાન એવું લગાવાયું છે કે બેટરી ચાર્જ કરતા સમયે કોઈ ગફલત રહે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકે છે તો ઇન્ડસ્ટ્રીઅલ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોઈ શકે છે આ સાથે જોરથી ટક્કર વાગવી કે બહારથી બેટરીને કોઈ ડેમેજ થાય તો પણ બ્લાસ્ટ થઈ શકે છે મુખ્ય કારણ તાપમાન પણ હોઈ શકે છે માની લો કે બહારનું તાપમાન ચાલીસ ડિગ્રી છે

ડીઆરડીઓની જ એક સંસ્થા સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટીને તેના કારણો અને નિવારણ પર કામ કરવા જણાવાયું છે જોઈએ હવે સારા સેફટી ફીચર સાથે આપણે ક્યારે ઇલેક્ટ્રિક વાહનની સવારી કરી શકીએ છીએ